વરાછા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં ડાયમંડ ફેક્ટરીના વોચબેન ઉંચકી ગયા બાદ જામીન પર છૂટી મોબાઈલ અને પાકેટ લેવા પોલીસ મથકે ગયેલા વોચબેનને ડી સ્ટાફના માણસોના સહિતનાવે ઢોરમાર માતા માથાની નસ ફાટી ગયા હોવાના આક્ષેપ સાથે વોચબેનના ભત્રીજા દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત પોલીસના કેટલાક માથા ફરેલા જવાનો હાલ આમ જનતા પણ જાણે પોતાના ગુલામ હોય તેમ સમજી રહ્યા છે અને ઢોરમાર મારતી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે ત્યારે અગાઉ ઉમરા પોલીસનો મારનો ભોગ બનેલો યુવાન હાલ હોસ્પિટલમાં છે તો ચોકબજાર પોલીસની મારથી એક યુવાનનું મોત થયો હોવાનો આક્ષેપ પણ થયો છે હાલમાં વરાછા પોલીસ વિવાદમાં આવી છે વરાછા પોલીસ દ્વારા ડાયમંડ ફેક્ટરીના વોચમેન શિવસિંહ કુંવરસિંહને પ્રોહિબિશનના ગુનામાં પકડી પાડ્યા બાદ તેની જામીન મુક્ત કર્યો હતો જામીન પર છૂટેલા શિવસિંહ કુંવરસિંહે પોલીસ મથકે જઈ પોતાનો પર અને મોબાઈલ માંગતા ડી સ્ટાફના પોલીસવાળાઓએ તેની ઢોર ધરમાર મારો આવ્યોનો આક્ષેપ કર્યો છે વરાચા પુરુષની મારથી વોચમેન શિવસિંહના માથાની નસ ફાટી જતા તેને બ્રેન હેમરેજ થયું છે હાલ વોચમેન શિવસિંહ કોર્સિંગ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે કે પહેલાં તેને સ્મીમેરમાં દાખલ કર્યો હતો વોચમેનના ભત્રીજા સતીશ આ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાય આપવા માંગ કરી છે ના વરાછા પોલીસ સ્ટેશન કીએ ડિસ્ટા બાલોને કલ તીન તારીખ કો શામ કો સાડે સાત બજે હમરે ચાચા જબ ઉ પાસ આપણા મોબાઈલ લેને કે ગયે तो उन्होंने उन्हें बड़ी बेरहमी से मारा उनके सर में चोट आई और उनके सर में चोट आने की वजह से ब्रेन हेमरेज हो गया उनको आज उनकी तबीयत बहुत ज़्यादा गंभीर है डॉक्टरों का ये कहना है कि उनके बचने के चांस ज़ीरो परसेंट हैं और देखते हैं अभी डॉक्टर अपनी पूरी तरह से કર રહે તો સુરત પોલીસના કેટલાક જવાનો કે જેઓ પ્રજાના રક્ષક નહી પરંતુ ભક્ષક બની રહ્યા હોય તેઓના કાને લોકોને પરેશાની વેઠવાનો આવ્યો છે ત્યારે આક્ષેપ કરેલા પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરી જો કસૂરવાર હોય તો તેઓ સામે કાયદાકીય પગલા લેવા જોઈએ તે પણ લોકોની માંગ કરાઈ છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા